નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી અને હું છું ભાવિકા વ્યાસ. એક મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વાહનોની આકસ્મિક તપાસ દરમિયાન રોયલ્ટી ઇન્સ્પેક્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપનાર રાજસ્થાનના ખનીજ માફિયાને મોડાસા ટાઉન પોલીસે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ગત 2 ફેબ્રુઆરીએ અરવલ્લી જિલ્લા રોયલ્ટી ઇન્સ્પેક્ટર ધવલ સતપુતે અને તેમની ટીમ મોડાસા શહેરની દેવરાજ ચોકડી નજીકથી ઓવરલોડ રેતી ભરી પસાર થતી ટ્રકને ઝડપી લઈ ટ્રકનું વજન કરાવવાની કામગીરી હાથ ધરી હતી. એ વખતે રાજસ્થાનના ખનીજ માફિયા અને ટ્રક માલિક ભાવેશ કલાલે ફોર્ચ્યુનર ગાડી લઈ ઘટનાસ્થળે આવી ટ્રક છોડી દેવા માથાકૂટ કરી હતી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સાથે ગેરવર્તણૂક અને ધક્કામુક્કી કરી ખનીજ ભરેલ ટ્રક દ્વારા ખાણ ખનીજ વિભાગની ટીમને અડફેટે લેવાની કોશિશ કરી ટ્રક લઈ ભાગી ગયો હતો. બાદમાં મેઘરજ ઉંડવા માર્ગે ફોર્ચ્યુનર ગાડી લઈ ઉભેલા આરોપીએ સરકારી ગાડીને લાત મારી રોયલ્ટી ઇન્સ્પેક્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખનીજ માફિયાની ધમકીના પગલે રોયલ્ટી ઇન્સ્પેક્ટરે સમગ્ર ઘટના અંગે મોડાસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મોડાસા ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન મોડાસા ટાઉન PICP વાઘેલા તથા PSI PD રાઠોડ પોલીસ સ્ટાફના સાથે પેટ્રોલિંગમાં હતા. એ વખતે આરોપી ફોર્ચ્યુનર ગાડી અને તેના ડ્રાઈવર સાથે ટ્રક લઈ મોડાસાના બાયપાસ સર્વોદયનગર રોડ પાસેની પસાર થતા આ બાતમી મળતા પોલીસે નાકાબંધી કરી આરોપી ભાવેશ કલાલને ફોર્ચ્યુનર ગાડી અને ટ્રક સાથે ઝડપી લીધો હતો અને મોડાસા ટાઉન પોલીસે ફોર્ચ્યુનર કાર અને ટ્રક સહિત ₹50 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર રૂતુલ પ્રજાપતિ, પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝ, અરવલ્લી.